અહીંયા વ્યાસપીઠ ઉપર બેહી અને વ્યાસપીઠ કોઈના વખાણ કરવા માટે હોતી નથી. તમે 5-25 રૂપિયા આપો અને વ્યાસપીઠ તમારા વખાણ કરે એ કાશીપુરા વ્યાસપીઠ નથી જાય. કોઈ વ્યક્તિના અહીંથી વખાણ કરવામાં આવતા નથી. વ્યાસપીઠ સત્ય બોલવા માટે હોય છે, વ્યાસપીઠ સત્ય જીવન જીવવા માટે હોય છે અને વ્યાસપીઠ સત્ય બોલવા માટે હોય છે, ચાહે પરિણામ કોઈ પણ આવે. અને આમાં બીજું કઈ થાય નહીં, તમે સત્ય બોલો કદાચ રાજારામ બાપુ કથા ન કરવા દે, બીજું કઈ ન થાય. ઘીરે બેઠા બેઠા કરશો, એવું કઈ છે નહીં, બરાબર. પણ જીવન જીવીએ ત્યાં સુધી જીવનની વથા નથી કરવી, સાહેબ કથા કરવી છે. તો આ બાજુ યમુનાજી ભગવાનના ચરણ પ્રષ્ટ કર્યા પછી માં યમુના ભગવાનને કમળની ભેટ અર્પણ કરે છે. ભગવાન માં યમુનાજીની કમળની ભેટનો સ્વીકાર કરે છે. ત્યાર પછી બહુ આપણું પ્રજલિત અને સુંદર એવું એક ગીત છે આમાં. એ ઘમર ઘમર મારા લોણા કાજે શ્યામ આવે ને મારી મટુકી પડે, ઘમર મારા વલોણા ગાજે શ્યામ હવે ને મારી મટુકી પડે, ઓહો શ્યામ હવે ને મારી મટુકી પડે. મથુરાની જેલમાં કાનજી જનમ્યા, વાસુદેવ ટોપલા માં મેલી ને હાયા, મથુરાની જેલમાં કાનજી જનમ્યા, મથુરાની વાસુદેવ યમુનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ, શ્યામ હવે ને મારી મટુકી ફોડે, ઓહો શ્યામ હવે ને મારી મટુકી ફોડે. કેવી કેડી ઉપાડે યમુના યમુનાજી માં વાલો કેડી ઉપાડે, અહીંયા પડતી છે હદકે કને પડે, આમાં પડે, આમાં યમુનાજી ગંગાજી અને સરસ્વતીજી ત્રણ ગંગા શરીરમાં છે, બરાબર. ઈ એક ત્રિકુટી છે, આ બીજી ગંગા યમુના અને સરસ્વતી. જ્ઞાન રૂપી ગંગા જેના મસ્તકમાં હોય, કારણ કે જ્ઞાન પુસ્તકમાં નથી, જ્ઞાન મસ્તકમાં જ છે, બરાબર ને. અને મસ્તક થી પુસ્તક બન્યા છે. પછી ચાર વેદ શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, ખટ શાસ્ત્ર, આ બધું મસ્તકમાંથી પુસ્તકમાં આવ્યું છે. એટલે પુસ્તકમાં છે એમ નહીં, મસ્તકમાં હોવું જોઈએ. એટલે જ્ઞાન ગંગા. પછી સરસ્વતી,
હાંજે મારે ગઢવીભાઈ કહેતા કે સુર દીજીએ માં સરસ્વતી એક તમારો સ્વર એ ગંગા છે, બધાને નથી હોતી, નકર તો બધા કલાકારનો હોત. પણ જેને પૂર્વ જન્મમાં જેના ભાગ્યમાં લખાણ હતું એની માટે આ હોય છે, બરાબર. આ હું જે કથા કરું છું એ ભાગ્યની વાત છે સાહેબ, એમાં કદાચ મને અહંકાર હોય અને અભિમાન હોય કે એવું ન હોય, એવું ન હાલે, બરાબર.